રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટમાં રખડતા ઢોરનું ટેગિંગ કાર્ય હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેનો આંકડો આશરે 8000થી વધુનો આવ્યો છે. આ તકે રાજકોટના વેટરનરી ડોક્ટર જકાસણિયાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ મનપા દ્વારા જે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમાં 8000થી વધુ ઢોરનો સમાવેશ થયો છે અને આવનારા દિવસોમાં વધુ 4 એનિમલ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. રાતોરાત વેટરનરી અધિકારીએ જણાવ્યું હતું કે જે કોઈ ઢોર માલિકે નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો તેને પણ દંડિત કરવામાં આવશે. ટેગિંગની કામગીરી જ્યારે પૂર્ણ થઈ ન હતી એ સમયે પ્રતિ દિવસ જે ઢોરને લગતા પ્રશ્નના ફોન કોલ આવતા હતા તેમાં 50% જેટલો માતબર ઘટાડો પણ થઈ ગયો છે. બીજી તરફ તેઓએ ઉમેર્યું હતું કે રાજકોટમાં શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધ્યો છે અને રાજકોટમાં આશરે 30000 જેટલા શ્વાન છે જેને હોસ્ટેલમાં રાખવા શક્ય નથી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ શ્વાન માટેની એક વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે અને તે મુજબની પહેલ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટમાં આ કેટલા અંશે શક્ય થશે તે આવનારો સમય જ જણાવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે નવેમ્બર 2023થી આપણે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી લાગુ પાડવામાં આવેલ, જે અન્વયે જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોના પશુઓને આપણે RFID અને ટેગિંગ કરીએ છીએ. નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં જેટલા પશુપાલકોએ આપણને અરજી આપેલ અને પશુઓ રાખવા માટે લાયસન્સ કે પરમિટ માટે પાત્રતા ધરાવતા હોય તેવા તમામે તમામ પશુપાલકોના ઘરે જઈ મુલાકાત લઈ સર્વે કરી અને પાત્રતા ધરાવતા તમામ પશુપાલકોના પશુઓને આપણે RFID અને ટેગિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ફરિયાદની વાત કરીએ તો પહેલાંના પ્રમાણમાં હાલે 50% કરતાં પણ ઓછી ફરિયાદ મળે છે અને જાહેર માર્ગો, રસ્તાઓ અને શહેરી વિસ્તારમાં પણ પહેલાંના જેટલા પશુઓ જોવા મળતા હતા એના પ્રમાણમાં હાલ ઘણા ઓછા પશુઓ જોવા મળે છે. અને ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પણ જે સિટીની બોર્ડર હોય એવા વિસ્તારોમાં વધુ પશુઓ જોવા મળતા હોય છે કે જે મોટાભાગે માઇગ્રેટ થઈને આવતા હોય છે. આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોને આપણે એનિમલ હોસ્ટેલની સુવિધા પૂરી પાડીએ છીએ. હાલે આપણે કોઠારિયા ખાતે, મહુડી ખાતે, રૈયાધાર ખાતે અને રેલનગર રોડ ઉપર રોણકીના સર્વેમાં આપણે એમ 4 એનિમલ હોસ્ટેલ હાલે આપણે કાર્યરત છે. આ ઉપરાંત આપણે મોટા મવા ખાતે પણ એક એનિમલ હોસ્ટેલની કામગીરી ચાલુ છે અને તે ઉપરાંત બીજી વધુ 3 એનિમલ હોસ્ટેલ, એક કોઠારિયા તરફ, એક રૈયાધાર તરફ અને એક બેડી ચોકડી તરફ સોખડા વિસ્તારમાં આપણે એનિમલ હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. આપણે જો કોઈ પશુપાલક હોય પોતાના પશુને પોતાની માલિકીની જગ્યામાં ન રાખતા હોય તો એવા પશુઓને આપણે હાલે જપ્ત કરવાની કાર્યવાહી કરીએ છીએ. જે પશુપાલકો પાસે પરમિટ કે લાયસન્સ ન હોય તેવા પશુપાલકો હવે શહેરમાં પોતાના પશુઓ રાખી શકતા નથી. શહેરમાં પશુઓ રાખવા માટે તેઓ પાસે પરમિટ કે લાયસન્સ હોવું ફરજિયાત છે. હાલે પણ આપણે જે પશુપાલકો પાસે પરમિટ કે લાયસન્સ ન હોય તેના પશુઓ આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ અને જો કોઈ પણ પશુઓ જાહેર માર્ગ ઉપર જોવા મળેલ હોય આપણને તો એ પરમિટ ધારકનું હોય કે પરમિટ વિનાનું હોય તો એ પશુઓ આપણે જપ્ત કરીએ છીએ. પરમિટ જો તે પશુનું RFID કે ટેગિંગ કે રજિસ્ટ્રેશન કરેલ ન હોય તો તે પશુ આપણે કાયમી ધોરણે જપ્ત કરીએ છીએ અને જો કોઈ પરમિટ ધારક અથવા તો લાયસન્સ ધારકનું હોય તો આપણે જે દંડની જોગવાઈ છે તે દંડની જોગવાઈ મુજબ આપણે તેમનો દંડ વસૂલ કરી અને પાછું એમનું પશુઓ પરત આપતા હોઈએ છીએ. શ્વાનોના પ્રશ્નના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે 3 પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. એક શ્વાન વેંધીકરણ કામગીરી, એટલે કે શ્વાનોની સંખ્યા છે એમાં વધારો ન થાય અને તેને આપણે કંટ્રોલ કરી શકીએ તે માટે આપણે શ્વાનોમાં શ્વાન વેંધીકરણ કામગીરી કરીએ છીએ. શ્વાન વેંધીકરણની સાથોસાથ આપણે જે તે શ્વાનને હડકા વિરોધી રસી પણ આપતા હોઈએ છીએ. આ ઉપરાંત અગાઉ જે શ્વાનને આપણે વેંધીકરણ ઓપરેશનમાં આવરેલું હોય અને હડકવા વિરોધી રસી આપેલ હોય એમાં પણ હડકવા ન થાય તે માટે આપણે દર વર્ષે શ્વાનોને ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ. ફરીથી હડકવા વિરોધી રસીકરણની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે 6ઠો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ ઉપરાંત
શહેરમાં કોઈ સહેજનોને આપણને અવારનવાર શ્વાન કરડવાની ફરિયાદ મળે તો એ ફરિયાદના આધારે આપણે જે તે શ્વાનને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવેલ છે ત્યાં રાખીએ છીએ, ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખીએ. શ્વાનનો આપણે જે એની વર્તણૂક હોય તેનો અભ્યાસ ત્યાં કરીએ છીએ અને ધીરે ધીરે શ્વાનને ફ્રેન્ડલી બને તેવો આપણે પ્રયત્ન કરીએ છીએ. શ્વાન ફ્રેન્ડલી થઈએ તેને આપણે મૂળ જગ્યાએ પાછા પરત મૂકીએ છીએ. આ પ્રકારની હાલે આપણે ત્રણ પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. નિયમ અનુસાર શ્વાનને એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ ખસેડી શકતા નથી, એટલે કોઈ કારણોસર કોઈ પણ આપણને ફરિયાદ મળે તો પણ આપણે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકીએ એ શક્ય હાલે નથી.